ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લન સ્કૂલ તો બાળમિત્રો આજે આપણે ધોરણ ચારમાં પાઠ આઠ ગાડું અને પૈડા એમાં ભાગ બે જોઈશું તમને જુદી જુદી વર્તુળ આકારની વસ્તુ દોરવાની અને વર્તુળની ત્રિજ્યા શોધવાનું કહ્યું હતું તો તમે એ કર્યું હશે ને તો ચાલો આજે એનાથી વધારે જાણકારી મેળવીએ તો બાળમિત્રો આગળના ભાગમાં આપણે જાણી ગયા કે જો આ વર્તુળ જે હોય આ વર્તુળ બનાવ્યું એના કેન્દ્રથી લઈને ત્યાં સુધીની માપને ત્રિજ્યા કહેવાય એટલે તમે આપણે જાણ્યું હતું કે ખીલી બે ખીલી લઈને એને એક દોરડું બાંધીને વર્તુળ બનાવ્યું હતું અને પછી એની ત્રિજ્યા શોધી હતી તો એવી રીતે આગળ જાણીએ માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો જુઓ માપ તમારી માપપટ્ટી હોય ને ફૂટપટ્ટી એમાંથી આની ત્રિજ્યા માપવાની જો આ કેન્દ્ર દેખાય છે ને આ કેન્દ્રથી લઈને અહીંયા સુધી માપી દેવાની કિનારી સુધી જે માપ આવે એને એ ત્રિજ્યા થઈ કહેવાય તો જે હોય એ અહીંયા લખી દેવાનું માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપો ત્રિજ્યાની લંબાઈ નોંધો લીલા રંગના વર્તુળની ત્રિજ્યા ને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા જુઓ અહીંયા લીલા રંગના વર્તુળની ત્રીજા અહીંયાથી આટલી અને વાદળી રંગના વર્તુળની ત્રીજ્યા અહીંયાથી અહીંયા એવું જરૂરી નથી કે અહીંયા સુધી અહીંયાથી આમ પણ લેવાય અહીંયાથી આમ પણ લેવાય પરંતુ વચ્ચેથી એક જ બાજુ આખું લઈ લેવાનું નહીં આને કહેવાય ત્રીજ્યા તો આ બંને માપ માપીને તમારે અહીંયા નોંધવાનું છે શોધો કે સાયકલ અથવા બળદગાડાના પૈડાને ત્રિજ્યા માપો તમે દોરો અથવા માપટીનો ઉપયોગ કરી શકો છો શું સાયકલ કે બળદગાડાના પૈડા બની ત્રીજા સરખી છે ના બંનેની કેવી હોય અલગ અલગ તમે ટ્રેક્ટર કે રો રોડ રોલર જોયું છે રોડ રોલર એટલે જે આગળથી મોટું હોય છે ખબર છે ને જીસીબી જેવું એના રોડ બનાવવા માટે સીધું હોય છે એને રોડ રોલર કહેવાય તમે જોયેલા હોય તેવા સૌથી મોટું પૈડું કયું છે એ પેડાનું નામ લખવાનું શું ટ્રેક્ટર કે રોલ રોડરના બધા પેડાની ત્રીજા એક સરખ્યું હોય છે ના એમાં પણ કેવી હોય છે અલગ અલગ હોય છે હવે લાલી અને કાલી દોડાવળી થાંભલા સાથે બાંધેલી છે કાલીનું દોરું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે જો આને આ કાલી છે અને આ લાલી છે હવે આને ધામડા સાથે બંને બકરીને દોડાથી બાંધી દેતી છે હવે બંને બકરીમાંથી કોને વધુ ઘાસ ખાવા મળશે કાલીને કેમ કારણ કે એનું દોડું લાંબુ છે એટલે વધુ ગોળ ફરી શકી અને લાંબુ જઈ શકે એટલે એને વધુ ઘાસ ખાવા મળે જ્યારે લાલીને ઓછું ઘાસ ખાવા મળશે દલજીતની ડિઝાઇન જુવા દલજીતની ડિઝાઇન છે કેવી છે દલજીતની ડિઝાઇન દલજી પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે જો આવી રીતે એક ડિઝાઇન બનાવી જો આ છે ને અહીંયા પણ દોરેલી છે આવી એક ડિઝાઇન બનાવી તેની બહેન આવીને તેને સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે તમારી કંપાસ પેટીમાં આવું પરિકર છે ને તો એનાથી તમારે જુદી જુદી એને સરસ મજાની ડિઝાઇન બનાવવાની જુઓ આ પરિકરના ઉપયોગથી આ કેવી સરસ મજાની ડિઝાઇન અને રંગોળી બનાવી છે એવી તમારે પણ નોટબુકમાં બનાવવાની આની પહેલાં તમે પરિકર જોયું છે વર્તુળ બનાવવા આનો ઉપયોગ કઈ રીતે કરશો કેવી રીતે વર્તુળ બનાવ પહેલાં અહીંયા પરિકરની ધાર મૂકીશું અને પેન્સિલ વાળું અહીંયાથી આમ ગોળ કરીને ફેરવીશું એના પછી ફરીથી અહીંયા વર્તુળ લઈશું એક વર્તુળ આમ બીજું ત્રીજું અને ચોથું વર્તુળ બનાવીશું તો આવી રીતે આપણે પરિકરની ધારથી સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જશે તમારું પરિકર ખોલો તેનો અણીદાર ભાગ કાગળ પર મૂકો પરિકરને ટોચથી પકડવાનું ટોચ એટલે કઈ અહીંયાથી પકડવાનું જેથી કરીને આ હલી ના જાય જો માપ આગું પાછું થઈ જાય તો આપણું વર્તુળ પણ આગું પાછું થઈ જશે અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળ આકાર ફેરવવાની અહીંયા આપ અને એક જગ્યાએ મૂક્યા પછી એને હલાવવાનું નહીં એને હલાવ્યા વગર પેન્સિલને ગોળ ફેરવવાની એટલે ફરશે તમે વર્તુળ દોરી શક્યા તમે જ્યાં અણીદાર ભાગ રાખ્યો હોય તે નિશાન જુઓ પછી અણીદાર ભાગ જ્યાં રાખ્યો છે ને તે નિશાન જોવાનું પછી ત્યાં પેન્સિલથી થોડું ટપકું કરી દેવાનું જેથી કરીને નિશાન તમને ખબર પડે અને એ નિશાનને શું કહેવાય આ નિશાન તમારા વર્તુળનું કેન્દ્ર છે આ ખાસ યાદ રાખજો એને શું કહેવાય વર્તુળનું કેન્દ્ર કહેવાય હવે પરિકરનો ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં આ વર્તુળ વધુ સુંદર સારું લાગે છે આ વર્તુળની ત્રીજા દોરો અને માપો હવે તમે પણ દલજીત જેવી તમારી પોતાની ડિઝાઇન બનાવી શકો છો તમે કેટલી ડિઝાઇન બનાવી બનાવી શકો ને તો તમારી નોટમાં જુદી જુદી એવી ઘણી બધી ડિઝાઇન બનાવવાની વિચારો આ ડિઝાઇન કેવી રીતે બનાવી હશે બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો ચલો તમે આવી ડિઝાઇન બનાવી શકશો કે નહીં બનાવી શકશો તો એવી ડિઝાઇન અહીંયા બનાવવાની કેવું કરવાનું પહેલાં રીતના વર્તુળ બનાવી દેવાનું એના પછી વર્તુળનું શું લેવાનું અડધો જ ભાગ લેવાનો પરિકરથી અહીંયાથી આમ એક અડધું વર્તુળ બનાવવાનું અને પછી અહીંયાથી આમ અડધું વર્તુળ બનાવવાનું એટલે સરસ મજાની આવી ડિઝાઇન તમારી બની જશે અથવા તો તમે પેન્સિલ વડે પણ એ કરી શકો છો નયના વર્તુળ બનાવી રહી હતી રવિએ તેની પાસે રબર માગ્યું જો આ નૈના છે ને એ વર્તુળ બનાવતી હતી એટલે રવિએ એની પાસે રબર માગ્યું એટલે એને રબર આપ્યું તેણે તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેનાથી આવું બની જુઓ પેલીને શું કર્યું ર વર્તુળ બનાવતી હતી પછી પહેલાં એને રબડ આપવા ગઈ એટલે પછી એને વર્તુળ પૂરું કર્યું તો એનું વર્તુળ કેવું આવું બન્યું કેમ વિચારો નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું કેમ થયું કારણ કે જુઓ એને એનું કેન્દ્ર બદલી દીધું છે પહેલાં એનું કેન્દ્ર અહીંયા હતું પછી એને એનું કેન્દ્ર અહીંયા લાવી દીધું એટલા માટે એનું વર્તુળ બદલાઈ ગયું શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે તો વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે ના કારણ કે કેન્દ્ર તો એક જ હોય જો બીજું કેન્દ્ર થાય તો વર્તુળ પણ બદલાઈ જાય એટલે બીજા દિવસે નયન પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું જો પછી બીજા દિવસે નયના ફરીથી વર્તુળ બનાવતી હતી તો બનાવતા બનાવતા વર્તુળ ક્યુ બહાર નીકળી ગયું અંદર ના આવ્યું તો આવું કેમ થયું તો ક્યારેક તમારામાંથી કોઈ દ્વારા નૈના જેવો આકાર બન્યો છે તો તમારે જો બનાવતા બનાવતા કદી આવો આકાર બની ગયો છે હા બની ગયો છે અરે પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે મને તેને સજ્જડ કરી દેવા દે હવે મારું પરિકર ખસી નહીં જે એટલે એને શું થયું એનું પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હતો એટલે એનું પરિકર ખસી ગયું એટલા માટે આવો આકાર થઈ ગયો તમારે પણ એવું થતું હશે થાય છે ને તો આવી રીતે નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું તો આજે આપણે શું શીખ્યા કેન્દ્ર વિશે વર્તુળના કેન્દ્ર વિશે અને ત્રિજ્યા વિશે પણ શીખી ગયા હવે આજના ભાગમાં આટલું આગળનું આપણે કાલના ભાગમાં જોઈશું ત્યાં સુધી વર્તુળ બનાવવાનું એના કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાની પ્રયત્ન કરવાનો બાય બાય બાળ મિત્રો